नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 समाजशास्त्रनी अंदर आपणे जे चौथो चैप्टर छे सामाजिक प्रक्रियाओ अने सामाजिक परिवर्तन, आ चैप्टर नुं आपणे आजे पुनरावर्तन करीए छीए। एटले आ चैप्टर में आपणे सामाजिक प्रक्रियाओ एटले शुं, सामाजिक क्रिया एटले शुं, सामाजिक परिवर्तन शुं, ए बधा विषे आपणे जोई गया छे, बराबर। तो आजे आपणे जे पुनरावर्तन लई रह्या छे एनी अंदर सामाजिक क्रिया एटले शुं એના વિશે વાત કરીશું, અને સાથે સાથે કે સામાજિક ક્રિયાના જે તત્વો છે, મુખ્ય ચાર તત્વો છે, સ્વ અને કર્તા, ધ્યેય અથવા લક્ષ્ય, શરતો અથવા સંજોગો અને સાધનો, આ ચાર તત્વોની આપણે વાત કરીશું, બરાબર। તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે સામાજિક ક્રિયા એટલે શું। તો આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ એ જે કંઈ ક્રિયા કરે છે તો એ ક્રિયા કરવા પાછળ એ વ્યક્તિનો મુખ્ય હેતુ કે ધ્યેય હોય છે। માત્ર ક્રિયા કરવા માટે ક્રિયા નથી કરતા, પણ એ ક્રિયા કરવાનું કારણ શું, એની પાછળનો મુખ્ય હેતુ શું, એટલો એ હેતુ રહેલો હોય છે, એટલે એના મનમાં એક ધ્યેય હોય છે અને એ ધ્યેયને અધીન જ એ ક્રિયા કરતા હોય છે। અહીંયા સામાજિક ક્રિયા એટલે કોઈ વ્યક્તિ એ પોતાના ધ્યેયને ધ્યાનમાં રાખીને જે ક્રિયા કરે છે તેને શું કહે છે, તો સામાજિક ક્રિયા। એટલે એમાં મહત્વનું શું છે, ધ્યેય, એટલે કે ધ્યેયને ધ્યાનમાં રાખીને જે ક્રિયા કરે તે સામાજિક ક્રિયા। અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ કે સામાજિક ક્રિયા, એટલે ક્રિયા કરનાર, ક્રિયા જે કરનાર છે એને શું કહે છે, તો કરતા કહે છે। શું કહે છે, તો કરતા। કરતા કોણ છે, તો ક્રિયાનો કરનાર છે, ક્રિયાનો કરનાર છે, કરતા વિના આપણે ક્રિયા કરી શકતા નથી, બરાબર। એટલે ક્રિયાનો કરનાર એટલે કરતા, એ કરતા પોતે એ માત્ર માનવ દેહ નથી ધરાવતો, પણ એ પોતે એક ચાલક બળ છે। શેનું ચાલક બળ છે, તો ક્રિયાનું ચાલક બળ છે એમ કહી શકાય। ટૂંકમાં જે વ્યક્તિ એટલે કે સમાજના કોઈ હેતુ કે સમાજના કોઈ ઉદ્દેશોને એના ધ્યેયોને ધ્યાનમાં રાખીને જે ક્રિયા કરે છે, બરાબર, એટલે કે સમાજના વિકાસ માટેની જે ક્રિયાઓ કરે છે તેને શું કહેવાય છે, સામાજિક ક્રિયા। તો આ સામાજિક ક્રિયાના મુખ્ય ચાર તત્વો છે। સૌથી પહેલું તત્વ છે સ્વ અને કર્તા, અહીંયા સ્વ એટલે કોણ, પોતે, જે ક્રિયા કરનાર છે તે, તો કોણ, ક્રિયા કરનાર, એને આપણે શું કહીએ છીએ, તો કરતા કહીએ છીએ, બરાબર। સ્વ અને કરતા એટલે ક્રિયા કરનાર જે વ્યક્તિ છે, એટલે કે આપણે પોતે છે, આપણે ક્રિયા કરીએ છીએ તો આપણે કરતા થાય, એટલે ક્રિયાનું કરનાર એ પોતે કરતા છે। એટલે અહીંયા કરતા એ માત્ર માનવ દેહ ધરાવતા નથી, પણ એ શું છે, એ ચેતનવંતો છે, બરાબર, એ પોતે સભાનપણે ક્રિયા કરે છે, એટલે એને ખબર છે કે હું આજે આ જે ક્રિયા કરી રહી છું તો એ ક્રિયા કરવા પાછળ સમાજના હિતમાં સમાજનો હિત કેટલો રહેલો છે, અથવા તો આ ક્રિયા પાછળ સમાજને કેટલું નુકસાન થવાનું છે, પૂરેપૂરો એનાથી એ સભાન હોય છે। કેમ કે પોતે એક ચેતનવંતો છે અને સાથે સાથે માત્ર માનવ શરીર, માનવ દેહ, એ માત્ર માનવ દેહ નથી, પણ તે ચાલક બળ છે। કોનો ચાલક બળ છે, તો ક્રિયાનો તે ચાલક બળ છે, બરાબર, એટલે સભાનપણે તે ક્રિયા કરે છે। કોણ, તો સ્વ એટલે કે કર્તા, એટલે કે ક્રિયાનો કરનાર। બીજું છે એનું તત્વ ધ્યેય અથવા લક્ષ્ય। કોઈ પણ ક્રિયા આપણે કરીએ છીએ તો મનમાં કોઈ નક્કી ધ્યેય હોય છે, બરાબર, કોઈ લક્ષ્ય હોય છે, અને એ ધ્યેયને ધ્યાનમાં રાખીને જ આપણે ક્રિયા કરીએ છીએ। માત્ર ક્રિયા કરવા માટે કરી નાખીએ છીએ તો એનો કોઈ અર્થ નથી, એની માટે આપણે બિનજરૂરી આપણો કિંમતી જે સમય છે એ આપણે વેડફી નાખીએ છીએ, પણ આપણને ખબર છે કે મારે કયા ધ્યેય સુધી પહોંચવું છે અને એ ધ્યેયને ધ્યાનમાં રાખીને આપણે ક્રિયા કરીએ છીએ। એટલે ક્રિયા કરવા પાછળનો મુખ્ય કોઈ ના કોઈ હેતુ રહેલો હોય છે। એનું તમને હું સાદું એક્ઝામ્પલ આપું છું, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, બરાબર, તો વિદ્યાર્થીને શું કરવું છે, આવનાર પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવું છે, તો એ શું કરશે, કન્ટિન્યુ અભ્યાસક્રમમાં એ અભ્યાસમાં એ મગ્ન રહેશે। જો એનો ધ્યેય અહીંયા બને છે, બરાબર, એણે મનમાં ગોલ નક્કી કર્યો છે, કયો ધ્યેય નક્કી કર્યો છે એણે,
કે આ વખતે પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવું છે, આ એનો ધ્યેય છે. તો માત્ર આટલું વિચારવાથી એનો ધ્યેય સિદ્ધ નથી થવાનો, પણ એ ધ્યેયને વળગી રહેવા માટે, એ ધ્યેયને સફળ કરવા માટે એની પાછળ જે ક્રિયા એને કરવાની છે સભાનપણે, એ ક્રિયાને કરવી પડે છે. તો કઈ? તો અભ્યાસમાં મગ્ન રહેવું, વારંવાર અભ્યાસ કરવો, એનું પુનરાવર્તન કરવું, અને એમ તે અભ્યાસમાં મગ્ન રહે છે એટલે એ ક્રિયા કરે છે. બરાબર? જે વાંચવાની ક્રિયા કરે છે, લખવાની ક્રિયા કરે છે, ભણવાની ક્રિયા કરે છે, આ એની ક્રિયા છે. પણ આ ક્રિયા પાછળનો એનો હેતુ શું છે? તો ઉત્તમ પરિણામ મેળવવું છે. આ વાત થઈ એમાં ધ્યેય, એટલે ધ્યેય અથવા લક્ષ્યને પહોંચી વળવા માટે, એને સિદ્ધ કરવા માટે આપણે જે કોઈ ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને આપણે વળગી રહેવું પડે, અથવા તો જ્યાં સુધી આપણે ધ્યેય સિદ્ધ ન કરી શકીએ ત્યાં સુધી આપણે ક્રિયાને અંદર આપણે એટલું ઓતપ્રોત થઈ જવું પડે કે આખરે આપણને એ ધ્યેય સુધી આપણને પહોંચાડે છે. ત્રીજું છે શરતો અથવા સંજોગો. અહીંયા શરતો અથવા સંજોગો એને ત્રણ વિભાગમાં વહેંચે છે, શારીરિક શક્તિ, ભૌગોલિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજી લો, અહીંયા શરતો અથવા સંજોગો, અહીંયા સંજોગો અને શરતો, શરતો કયા અર્થમાં છે? તો અહીંયા શરતોનો અર્થ એ થાય છે કે કોઈ અડચણ, વિઘ્નરૂપ. આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ, કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ, જે ક્રિયાઓ કરીએ છીએ, તો એ ક્રિયા સરળતાથી થતી નથી. તો શું થાય છે? તો એની અંદર કોઈ ને કોઈ પ્રકારના વિઘ્નો આવે છે. બરાબર? અને એ વિઘ્નો શું કરે છે? આપણે ક્રિયા કરીએ છીએ અને ધ્યેય સુધી આપણે પહોંચવું છે તો વચ્ચે આપણને વિઘ્ન બને છે, અડચણો બને છે. કેમ કે સહેલાઈથી આપણને ધ્યેય સુધી પહોંચાડતા નથી. એટલે ધ્યેય સુધી કોઈ પણ વ્યક્તિ હોય તો એને એનો ધ્યેય સિદ્ધ કરવો હોય, કોઈ પણ ક્રિયા કરે, સમાજની હોય કે એના ભણવાની હોય, એના ભવિષ્યની હોય, ગમે તે હોય, પણ એના ધ્યેય સુધી પહોંચવા માટે એ સરળતાથી એ પહોંચી શકતો નથી. તો ઘણા બધા વિઘ્નો આવે છે, ઘણી બધી અડચણો આવે છે, તો એને પાર કરવાની હોય છે. પછી તે વખતે આપણે જો આ અડચણો છે, આ મુશ્કેલી છે, ચલો મારે હવે આ ક્રિયા નથી કરવી, મારે મારા ધ્યેય સુધી નથી પહોંચવું, તો પછી આપણે ધ્યેય સુધી પહોંચતા નથી. પણ અહીંયા આપણા ધ્યેયને આપણે વળગી રહેવાનું છે, ક્રિયામાં સતત લાગવાનું છે, ભલે ને ગમે તેવા સરળ હોય, એટલે કે ગમે તેવા વિઘ્નો આવે, ગમે તેટલી અડચણો આવે, મુશ્કેલીઓ આવે, છતાં એને પાર કરવાનું છે. બરાબર? અહીંયા ત્રણ વિભાગ મળે છે. શારીરિક શક્તિ, દાખલા તરીકે કોઈની આંખો કમજોર હોય, કોઈ વ્યક્તિની, આ તો એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ વ્યક્તિની આંખો કમજોર છે, પણ એ એવું ઈચ્છે છે કે ના મારે તો પાયલોટ બનવું છે, તો કઈ રીતે બનાય? ટૂંકમાં તમે જે ધ્યેય નક્કી કરો છો તો એ ધ્યેયની પાછળ પણ તમારે તમારી શારીરિક શક્તિ એટલી હોવી જોઈએ. બરાબર? એટલે એ અર્થમાં અહીંયા શારીરિક શક્તિ પણ ધરાવતો હોવો જોઈએ, સાથે સાથે ભૌગોલિક પર્યાવરણ. ક્યારેક એવું પણ બને છે કે આપણે આપણા ધ્યેય સુધી પહોંચવા માટે આપણને ક્યારેક વિઘ્નરૂપ અડચણ જે વચ્ચે આવે છે એ ભૌગોલિક પર્યાવરણ પણ હોઈ શકે છે. એનું એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ ફાઇનલ ઇન્ટરવ્યુ માટે જવાનું છે અને ત્યાં બસ આપણે સિલેક્ટ થવાના છે, પણ આપણને જણાવ્યું છે કે આ તમારું ફાઇનલ ઇન્ટરવ્યુ છે, તો તમે આ સમયે આવી જ જજો, એમાં જરા પણ વિલંબ કરશો નહીં. આપણે એ નિર્ધારિત સમયે પહોંચવા માટે તેઓ ઘરેથી નીકળ્યા છે, પણ અચાનક વાવાઝોડું આવી ગયું કે અતિવૃષ્ટિ એટલે કે વરસાદ વધુ આવી ગયું, તો શું? તો નિર્ધારિત સમયે આપણે પહોંચી શકતા નથી, અને નથી પહોંચી શકતા એટલે આપણે આપણા ધ્યેયને પણ સિદ્ધ કરી શકતા નથી. તો શું છે? એ ભૌગોલિક પરિણામ છે. તો ક્યારે આપણા ધ્યેયની વચ્ચે જે અડચણરૂપ આવે છે એ ક્યારેક શારીરિક શક્તિ પણ હોઈ શકે છે, ક્યારેક ભૌગોલિક પર્યાર પણ હોઈ શકે છે, અને ક્યારેક સામાજિક પર્યાવરણ પણ હોઈ શકે છે. અહીંયા તમને એ પ્રશ્ન થતો હશે કે આ સામાજિક પર્યાવરણ એટલે શું? અહીંયા સામાજિક પર્યાવરણ એટલે કે સમજો કોઈ બાળક છે, હવે બાળકની ઉંમર માત્ર 10 વર્ષની છે કે 15 વર્ષની છે, બરાબર, અને એને કોઈ નોકરી કરવી છે, તો ખરેખર આપણા દેશના કાયદા મુજબ એને સરકાર મંજૂર આપશે ને, એટલે કે સરકાર એને મંજૂરી આપશે ને, કેમ કે હજુ ઉંમર એની નોકરી કરવા માટેની છે ને, હજુ તો એને ભણવા માટેની ઉંમર છે, તો આ કાયદો જે છે એ કાયદો એને સાથ આપતું નથી. એ શું થયું? સામાજિક પર્યાવરણ. બરાબર? તો આ ત્રણ છે એ શરતો છે, અહીંયા અડચણ રૂપે આપણા ધ્યેયની વચ્ચે આવતા હોય છે. ચોથું તત્વ છે સાધનો.
साधन अने साध्य बराबर एक सिक्का ने बे बाजू छे एम आपणे कही सकीए छे। अहींया साधन એટલે તમે કોઈ પણ ક્રિયા કરો છો તો ક્રિયા કરવા માટે પણ સાધન જરૂરી છે કેમ કે સાધન વિના આપણે ક્રિયા કરી શકતા નથી। એનું એક ઉદાહરણ આપું મારે તમારી સાથે કઈ તમારી તમારા સુધી મારે કઈ પહોંચાડવું છે કોઈ મેસેજ પહોંચાડવો છે તો હું આપણે દૂર છે એકબીજાની વચ્ચે અંતર ઘણું છે તો હું તમને કઈ રીતે મેસેજ પહોંચાડી શકીશ તો હું મોબાઈલના વોટ્સઅપ દ્વારા હું તમને મેસેજ પહોંચાડી શકીશ બરાબર અથવા તો લખીને હું કોઈના દ્વારા મેસેજ પહોંચાડી શકીશ તો એની માટે સાધન તો બન્યું જ લખવા માટે પેન છે અથવા તો કાગળ છે બરાબર કે જેની ઉપર લખીએ છીએ બીજું મારે વોટ્સઅપ દ્વારા જો મેસેજ મોકલવો હશે તો મારે મોબાઈલ જોઈશે ને એની અંદર ઇન્ટરનેટ જોઈશે તો આ સાધન છે જો આ સાધન ના હોય તો આપણું આપણે ધ્યેય સુધી પહોંચી શકતા નથી। એટલે આ જે ચાર તત્વો છે સ્વ અને કર્તા ધ્યેય અથવા લક્ષ્ય શરતો અથવા સંજોગો અને સાધનો આ ચારે ચાર એકબીજા સાથે પારસ્પરિક રીતે જોડાયેલા છે। ચારે ચાર તત્વોમાંથી જો એક પણ તત્વમાં ઉણપ આવે કે એક પણ તત્વમાં ખામી રહે ને તો પણ આપણે ધ્યેય સુધી પહોંચી શકતા નથી। એટલે આ ચારે ચાર તત્વો કેવા છે એકબીજા ઉપર આધારિત છે અને ચારેય તત્વોને ધ્યાનમાં રાખીને આપણે આપણા ધ્યેય સુધી પહોંચવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો જે આ મુદ્દો હતો એ સામાજિક ક્રિયા ક્રિયાના તત્વો બરાબર છે। પરીક્ષામાં તમને ક્યારે પણ આવો પ્રશ્ન પૂછાય તો જરા પણ મૂંઝાવાનું નહીં એટલું યાદ રાખવાનું કે સામાજિક ક્રિયાના જે તત્વો છે ચાર તત્વો છે ખાલી તમે આ નામ યાદ રાખશો ને તો એની અંદર નીટમાં પણ આપણે લખતા આવડી જશે। ઓકે થેન્ક યુ।